उनाळो आवता छे, लोको शरीरने ठंडु राखवा माटे ठंडा पीणा सहितनुं सेवन करे छे, तो दर वखते उनाळानी शरूआतनी साथे ज लींबुना भाव पण आसमाने पहोंची जाय छे। गरीब होय के अमीर, उनाळामां लींबु सोडा, लींबु पाणी सहितनुं अनेक लींबुनुं सेवन करता होय छे, त्यारे आम 20-25 रूपया किलो मळता लींबुना भाव आ वखते 100 वटावी गया होय अने अधधध कहेवाय तेटला मोंघा थया छे। त्यारे लींबुना वेपारीओ अने लींबु खरीदनार ग्राहको शुं कही रह्या छे सांभळीए। મારું નામ બિજલભાઈ પરમાર, અત્યારે તો હું પીપી સવાણી સ્કૂલની બાજુમાં વેચું છું, લીંબુ વેચું છું। પહેલાં 400-500-600 વધીને 600 રૂપિયા ભાવ પડતો, અત્યારે 1500થી લઈને 1200-1300 એવા ભાવ પડે છે। પહેલાં તો સમજી લો ને 20 રૂપિયાથી લઈને 40-50 રૂપિયા વેચતા હતા, અત્યારે 100 રૂપિયા, 120 રૂપિયા, 80 રૂપિયા જે પ્રમાણની ખરીદી થાય છે તે પ્રમાણે વેચું છું। પહેલાં તો માણસો કિલો કિલો 2-2 કિલો એમ લઈ જતા હતા, અત્યારે કોઈ 250 લે, 500 લે, વધીને કિલો લે, એથી વધારે કોઈ લેતું નથી। આનું કારણ કે ભાવના વધારાના કારણે, કેમ કે ઠંડીના મોસમમાં તમે જે લીંબુ યુઝ કરતા એ 20-40 રૂપિયા કિલો પડતું હતું, અત્યારે 120-100 એ રીતનું પડે છે, એના કારણે લીંબુનો ઉપાડ ઓછો થાય, માણસ યુઝ ઓછું કરે। કિશોરભાઈ, 20 વર્ષથી પહેલાં તો 50-60 રૂપિયા હતા, અત્યારે 100 રૂપિયા થઈ ગયા, ઉનાળાના હિસાબે। હવે અડધો વાપરશું, આખો વાપર અડધો વાપરશું એમ। અહીંયા હીરાબાગ પીપી સાવ બાજલ ઉનાભાઈ, અમે લીંબુ ખરીદવા આવ્યા છે। પહેલાં 40-50 રૂપિયા કિલો ખરીદી કરતા હતા, હવે 100-120 રૂપિયાની ખરીદી કરીએ છીએ। લીંબુનો ભાવનો વધારો, અત્યારે જે ગરમીનો વધારો થયો છે એટલે લીંબુનો ભાવ એ વધારે થયેલો છે અને એનો વધારે ઉપાડે થાય છે। પહેલાં તો અમે 1-2 યુઝ લીંબુ કરતા હતા, હવે તો અડધું કાપીને ફાડું કરીને એ રીતનું યુઝ કરશો, જેવી મોંઘવારી પ્રમાણે એ રીતનું આ ચાલુ પડે આપણે તો। લીંબુ લેવા માટે આવ્યા છીએ, આ ગરમીના કારણે લીંબુ અત્યારે વધારે જાય છે, એટલે લીંબુ વધારે ઉપડે છે, એટલા માટે લીંબુ લે સોડા શોપ ચલાવું છું। હા, લીંબુ સોડા વધારે પીવા માટે આવે છે, લીંબુ શરબત, લીંબુ સોડા। પહેલાં 40 રૂપિયા હતા, 35-40 રૂપિયા, અત્યારે 100 રૂપિયા ઉપર ભાવ છે, 120 રૂપિયા, 130 રૂપિયા। ब्यूरो रिपोर्ट, S9 न्यूज, सूरत।